શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 45મો પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુરત મુનિ, ભગવાન શ્રીહરિએ જ્યારે ઘરનો ત્યાગ કરી વનમાં પ્રયાણ કર્યું ત્યારે તેમને વિશે અતિશય સ્નેહ ધરાવતા અને તેથી જ તેમનામાં જ સદાય મન રાખી આનંદ કરતા રામપ્રતાપાદી સર્વે સંબંધીજનોએ શ્રીહરિનો વિયોગ થતા શું કર્યું? હે બ્રહ્મન, જેમ અમૃતનું પાન કરનારા રસજ્ઞ પુરુષોને તેમાં તૃપ્તિ ન થાય તેમ શ્રીહરિના લીલારસનું પાન કરતા મને તૃપ્તિ થતી નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ જ્યારે ઘરનો ત્યાગ કરી વનમાં સીધાવ્યા ત્યારે શ્રીહરિની સમાન વયના મિત્રો તેમના દર્શન કરવા ધર્મદેવના ભવનમાં આવ્યા. તે સમયે તેઓએ શ્રીહરિને ઘરમાં જોયા નહીં. ત્યારે સરયુ કિનારે તથા અયોધ્યાપુરીમાં શ્રીહરિને બેસવાના જે જે સ્થાનકો હતા તે સર્વ સ્થળે શ્રીહરિને શોધ્યા પણ ક્યાંય શ્રીહરિને જોયા નહીં. તેથી બાળમિત્રો અન્ય સ્થાનોમાં શોધવા લાગ્યા. તેમ છતાં પણ શ્રીહરિ ક્યાંય મળ્યા નહીં. તેથી તેઓ રુદન કરતા શ્રીહરિના ભવનમાં પાછા આવ્યા. હે રાજન, ભવનમાં ઉદાસીપણે બેઠેલા શ્રીહરિના મોટા ભાઈ રામપ્રતાપજીને પૂછ્યું કે તમારા ભાઈ નીલકંઠ ક્યાં ગયા છે? ત્યારે અચાનક ઊભા થઈ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ આદિ સર્વે સંબંધીજનો શ્રીહરિને ઘેર ઘેર અને બાગ બગીચા આદિ સર્વે આરામના સ્થાનોમાં શોધવા લાગ્યા. હે રાજન, આંખમાં આંસુઓ સારતા અને સર્વત્ર શોધ કરતા તેઓએ જ્યારે ભગવાન શ્રીહરિને કોઈ સ્થળે જોયા નહીં ત્યારે મોટા ભાઈ અત્યંત ચિંતાતુર થઈ, હે કૃષ્ણ, હે હરિ, હે બંધુ, હે હરિ કૃષ્ણ, હે મારા અનુજ, હે નીલકંઠ, હે વર્ણી, આ પ્રમાણે નામ લઈ ઊંચે સાદે વારંવાર બોલાવવા લાગ્યા. મહાદુઃખના સાગરમાં ડૂબેલા અને બહુ જ શોક કરતા રામપ્રતાપભાઈ પોતાના ભવને પાછા આવ્યા ને હે ભાઈ, હે ભાઈ, આ પ્રમાણે શ્રીહરિમાં અતિશય સ્નેહવશ થઈ ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગ્યા. હે કમલલોચન ભાઈ, મને છોડીને તમે ક્યાં ગયા છો? અરે, તમારા નિત્ય ભોજનનો સમય પણ વ્યતીત થઈ ગયો છે. હવે હું ક્યાં જઈને તમને શોધું? તમારા ચંદ્ર સરખા મનોહર મુખનું દર્શન તથા તમારા મુખની વાણીનું શ્રવણ ક્યારે કરીશ? સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રીહરિમાં અતિશય સ્નેહને લીધે રામપ્રતાપભાઈ વિલાપ કરતા રહેતા અને તેમના બાળચરિત્રોનું સ્મરણ કરતા કષ્ટથી દિવસો પસાર કરવા લાગ્યા. તેવી જ રીતે ઈચ્છારામભાઈ આદિ સંબંધીજનો તથા જ્ઞાતિજનો પણ નિરંતર શ્રીહરિનો શોક કરતા કષ્ટથી દિવસો પસાર કરવા લાગ્યા. અને સ્ત્રીઓમાં સુવાસિની આદિ સંબંધી સ્ત્રીઓ પણ રાત્રિ દિવસ શ્રીહરિનો શોક કરતી કષ્ટથી દિવસો પસાર કરતી હતી. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિમાં પ્રેમાતિશયના કારણે સંબંધીઓને થયેલા વિયોગની કથા સંક્ષેપમાં કહી હવે શ્રીહરિની આગળની કથા કહો છો તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. હે રાજન, વર્ણિરાજ શ્રીહરિ મુક્તનાથ ભગવાનને તથા પુલ્હાશ્રમ નિવાસી સર્વે તપસ્વીઓને નમસ્કાર કરી કારતક સુદ 13ના પ્રાતઃકાળે દક્ષિણ દિશા તરફ મુખ રાખી ચાલતા થયા. હે રાજન, અજ્ઞાની મનુષ્યો ન સમજી શકે તેવા સ્વરૂપ અને સામર્થ્યને ધારણ કરનારા વર્ણિરાજ અનેક જંગલો, પર્વતો, નદીઓ અને સરોવરોને ઉલ્લંઘન કરતા હિમાલયની તળેટીમાં આવ્યા. ત્યાંથી એક મોટા ગહનવનમાં પ્રવેશ કર્યો. વિશાળ આ ગહનવન કેસરી સિંહ, વાઘ, મદોન્મત્ત હાથી, વારાહ, ક્રૂર અરણા પાડાવો, રોજ આદિ અનંત પ્રકારના પશુઓથી અતિશય ભયાનક હતું, તેમજ અનેક ગગનચુંબી વૃક્ષોથી વ્યાપ્ત હતું. મનુષ્યો જ્યાં મહાકષ્ટથી પણ માંડ પ્રવેશ કરી શકે તેવા મહાગહન વનમાં વિચરણ કરતા કરતા શ્રીહરિ જ્યાં રાત્રિ પડે ત્યાં નિવાસ કરતા
બુટોલપુરમાં પધાર્યા. તે પુરમાં રહેતા મહાદત્ત નામે પર્વતીય સદબુદ્ધિમાન રાજાએ શ્રીહરિને પોતાના ભવનમાં બોલાવી જઈ નિવાસ કરાવ્યો અને બહુભાવથી સેવા કરવા લાગ્યા. તે મહાદત્ત રાજાની માયારાણી નામે બહેન હતા. તે પણ પોતાના આત્મકલ્યાણને માટે સ્નેહપૂર્વક પરમ શ્રદ્ધાથી શ્રીહરિની પરિચર્યા કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે સેવા કરવાથી બંને ભાઈ બહેન ઉપર પ્રસન્ન થયેલા શ્રીહરિએ તેમને અનાદિ જન્મમરણરૂપ સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત કરનાર પોતાના સ્વરૂપનું અલૌકિક દિવ્ય જ્ઞાન આપ્યું. ત્યાર પછી તપઃપ્રિય ભગવાન શ્રીહરિએ ત્યાંથી વનમાં આગળ પ્રયાણ કર્યું. હે રાજન, મુક્તનાથના દર્શન કરી પુલ્હાશ્રમમાંથી નીકળ્યા પછી મહાગહન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્થળે સ્થળે નિવાસ કરતા બુટ્ટોલપુરમાં આવ્યા. ત્યાંથી નીકળ્યા પછી મહાવનમાં નિવાસ કરતા વર્ણિરાજ શ્રીહરિને એક વર્ષ વ્યતીત થયું. હે રાજન, પોતાના વર્ણિધર્મનું યથાર્થ પાલન કરતા શ્રીહરિ ઘોર જંગલમાં આ રીતે વિચરણ કરતા કરતા દર્શન માત્રથી અતિશય રમણીય એવા એક અતિ ઊંચા અને વિશાળ વટવૃક્ષની સમીપે આવ્યા. આ વટવૃક્ષથી પૂર્વ દિશાના ભાગમાં વિશાળ સરોવર શોભતું હતું અને ઉત્તર દિશા તરફ મોટી નદી શોભી રહી હતી અને તે વટવૃક્ષની ચારે બાજુ ઊંચા વાંસના સાટાઓ શોભી રહ્યા હતા. તેમની આસપાસ ચરતા ગજરાજોના અવાજો ઉઠતા હતા. આવા રમણીય શોભાયુક્ત વિશાળ વટવૃક્ષને નિહાળી રહેલા શ્રીહરિએ તેમની નીચે બિરાજતા કોઈ એક મહાયોગીના દર્શન કર્યા. હે રાજન, તે મૃગચર્મના આસન ઉપર બેઠા હતા. મસ્તક ઉપર શ્વેત જટા અને ડાબે ખભે યજ્ઞોપવિત શોભતી હતી. કૌપિન ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કર્યું હતું. અપરિગ્રહી તે યોગી શાલગ્રામની પૂજા કર્યા પછી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાની તૈયારી કરતા હતા. તે યોગીનું નામ ગોપાલ યોગી હતું. ભગવાન શ્રીહરિએ તેની સમીપે જઈ તેને અતિ વિનયભાવથી નમસ્કાર કર્યા. તે સમયે ગોપાલ યોગીએ પણ શ્રીહરિના દર્શન કરી જાણે પૂર્વજન્મના કોઈ ગાઢ સ્નેહી હોય તેમ તત્કાળ આસન પરથી ઊભા થઈ અતિ પ્રેમથી તેમને ભેટી પડ્યા અને પરમ શાંતિને પામ્યા. પરસ્પરના દર્શનથી બંને જણ પુરાતન ગાઢ મિત્રો હોય તેમ જણાતા હતા. હે રાજન, ગોપાળ યોગી દ્વારા અતિ આદર પામેલા વર્ણિરાજ તેના આદરને માન આપી તેની સમીપે નિવાસ કરીને રહ્યા. હે રાજન, શ્રીહરિ ગોપાલ યોગીમાં ગુરુભાવ રાખી તેમને તે રીતે આદર આપતા થકા તેમની પાસેથી અષ્ટાંગ યોગ અને સમગ્ર યોગશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા અને ગોપાલ યોગી પણ શ્રીહરિને આદરપૂર્વક અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પૂજા આ પાંચ નિયમો તથા અનેક પ્રકારના સ્વસ્તિક આદિ 84 આસનો, પ્રાણાયામના પ્રકારો, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળવારૂપ પ્રત્યાહાર, પોતાના હૃદયકમળમાં ભગવાનની મૂર્તિ ઉપર મનની સાથે પ્રાણને ધારણ અને મનથી ભગવાનના એક એક અંગનું ચિંતવન કરવારૂપ ધ્યાન આદિ અંગોએ સહિત હૃદય પ્રકાશમાં નિરંતર તૈલ ધારાવત ભગવાનની મૂર્તિનું દર્શન કરવારૂપ અંગી એવી સમાધિને શીખવવા લાગ્યા. હે રાજન, સમર્થ શ્રીહરિ પણ ગુરુ ગોપાલ યોગીને અતિ વિસ્મય પમાડતા હોય તેમ તેમણે એકવાર શીખવેલા યમ નિયમાદિ સાધનોને યથાર્થ જેમ હોય તેમ અલ્પકાળમાં જ શીખીને તે પ્રમાણે જ પુનઃ કરી દેખાડતા હતા. હે રાજન, ઉપરોક્ત યોગાભ્યાસ પૂર્વે વર્ણી ગોપાલ યોગી પાસેથી નાસિકાના માર્ગે સૂક્ષ્મ વસ્ત્રની પટ્ટીને પ્રવેશ કરાવી મુખમાંથી બહાર કાઢવારૂપ નેતિ શીખ્યા. ત્યાર પછી બે પ્રકારની બસ્તી શીખ્યા, અર્થાત નાભિ સુધી જળમાં ઊભા રહીને ગુદા દ્વારા જળનું અંદર આકર્ષણ કરી અંદરની સફાઈ કરી ફરી ગુદા દ્વારા જ તે જળને બહાર કાઢી નાખવારૂપ
एक प्रकारनी बस्ती तथा शिष्ण द्वारा जलने अंदर आकर्षित करी फरी शिष्ण द्वारा ज जलने बाहर काढ़वू के शिष्ण द्वारा जलने अंदर आकर्षित करी गुदा द्वारा जलने बाहर काढ़वा रूप बीजा प्रकारनी बस्ती क्रिया शिख्या। त्यार पछी कुंजर क्रिया शिख्या अर्थात हाथीनी जेम प्रथम मुख थी जल पीने फरी मुख द्वारा उल्टी करीने जलने बाहर काढ़ी नाखवा रूप क्रिया शिख्या। तेना पछी नौलिका क्रिया शिख्या अर्थात उड्डियान अवस्था में खभा सहेज आगळ नमावी गोठण उपर बे हाथ ने जोस्थी टेकवी पेटना बन्ने नळ ने वेगपूर्वक जमणी तथा डाबी बाजु जलचक्रनी जेम घुमाववा रूप क्रिया ने शिख्या। तेवी ज रीते शंख प्रक्षालन एटले के मुखे थी पाणी पीने तेने गुदा द्वारा बहार काढ़वा रूप क्रिया ने शिख्या। हे राजन आवी अनेक क्रियाओ योगाभ्यास ने अनुरूप श्रीहरि प्रथम शिख्या। हे राजन उपरोक्त नीति आदि क्रियाओ शिख्या पछी श्रीहरिए गुरु गोपाल योगीए बतावेला मार्ग थी अल्प समय में ज क्रमानुसार अष्टांग योग संपूर्ण सिद्ध कर्यो अने गुरुना मुख थी एक वार सांभळवा मात्र थी श्रीहरिए समग्र योगशास्त्रना ग्रंथनो पण अभ्यास पूर्ण कर्यो। हे राजन तेम थवाथी अतिशय विस्मय पामेला गुरु गोपाल योगी श्रीहरिने योगेश्वर कृष्ण समान मानवा लाग्या। योगीओनी मध्ये श्रेष्ठ एवा गोपाल योगी पोते अतिशय निस्पृही होवा छता श्रीहरिमा अतिशय प्रेम उत्पन्न थतो हतो ते जोई मनोमन श्रीहरिने गुरु तरीके मानवा लाग्या। हे राजन आ प्रमाणे परस्पर गुरु बुद्धि राखी ते बन्ने जण एक बीजानी सेवा करता अने कंद मूल फल वगैरेनो आहार करता बन्ने एक वर्ष सुधी त्या आश्रम मा साथे रह्या। प्रतिदिन ठंडी वायु वर्षा अने गर्मी ने सहन करी त्रिकाल संध्या वंदनादि करी बन्ने तीव्र तपने करता रहता। हे राजन कोई वखत गायो भैंसो चरावता गोवाळो दैव इच्छाए त्यां आव्या अने गोपाल योगीना आश्रमनी समीपे योगीना आश्रये नेसड़ावो बांधी रहवा लाग्या। परंतु बन्यू एवं के प्रतिदिन वाघ आवता अने पांच छ गायोनो भक्षण करी जता तेथी तेवो बहु चिंतातुर थया। त्यारे तेवोए गोपाल योगीने प्रार्थना करी के हे योगीराज तमे अमारा पशुओनु हिंसक प्राणियों थकी रक्षण करो कारण के तमे समर्थ छो माटे आपनु गोपाल एवं नाम सार्थक करो। हे राजन गोवाळोनी प्रार्थना सांभळ्या पछी पण गोपाल योगी हिंसक प्राणियोंथी गायोनी रक्षा करवा समर्थ थया नहीं तेथी चिंता करवा लाग्या। तेमने चिंतातुर जोई वर्णिराज श्रीहरिए गोपाल योगी ने कह्यु के हे महामुनि तमे चिंता न करो ने आ तमारा शंखनो नाद करो जेनाथी आ आश्रमना आसपासना प्रदेशमा हिंसक प्राणियोंनो प्रवेश ज नहीं थाय तमारा योगना प्रभाव थी तेवो अत्यारे ज अहीं थी चाल्या जशे। हे राजन श्रीहरिए आ प्रमाणे कह्यूं तेथी गोपाल योगीए धर्मनंदन श्रीहरिना वचनों ने मान आपी गायो उपरनी कृपा दृष्टि थी ते समये दीर्घ अने गंभीर शंख ध्वनि कर्यो। ते ध्वनि जेटला प्रदेश में संभळायो तेटला प्रदेश में कोई हिंसक प्राणियों आवता नहीं अने ते प्रदेश में जे हिंसक प्राणियों रहता हता ते पण दूरना प्रदेश में जईने रहवा लाग्या। संत गोपाल योगीना अनुग्रह थी ते स्थान निर्भय थयु तेथी विस्मय पामेला गोवाळो गाय आदि पशुओनी साथे सुखपूर्वक त्यां रहवा लाग्या अने श्रीहरि तथा गोपाल योगीनी दूध आदि थी सेवा करवा लाग्या। विस्मय पामेला गोपाल योगी पण पोताना हृदय में आ पशुरक्षणनो प्रताप श्रीहरिनो ज छे एम जाणी तेमने मनुष्याकृति में कोई अलौकिक दिव्य पुरुष छे एम मानवा लाग्या। गोपाल योगीना आश्रम में निवास करता वर्णिराज श्रीहरि प्रतिदिन विशुद्ध मन थी श्रीमद भगवद गीताना केवल बीजा अध्यायनु सारी रीते चिंतवन करवा लाग्या। आम चिंतवन करता बुद्धिमान श्रीहरि ने
અસાધારણ લક્ષણોથી વિશિષ્ટ પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ થઈ અને તત્વદૃષ્ટિથી તે પ્રમાણે તેનો નિશ્ચય કર્યો. શ્રીહરિ પ્રત્યાહારનો અભ્યાસ કરી ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણની સમગ્ર વૃત્તિઓને વારંવાર પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ધારણ કરવા લાગ્યા. હે નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે અભ્યાસ કરતા શ્રીહરિને અલ્પકાળમાં જ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ધ્યાનયોગની પરિપક્વતા પ્રાપ્ત થઈ. હે રાજન, શ્રીહરિને ત્રણે અવસ્થામાં પોતાના હૃદયકમળમાં અખંડ અને ઇન્દ્રિયોના પ્રકાશક એવા મહાન આત્મજ્યોતિનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપની અક્ષરબ્રહ્મની સાથે નિરંતર એકાત્મપણાની ભાવનાની દ્રઢ ધારણા કરતા શ્રીહરિ બ્રહ્મરૂપ થયા, અર્થાત બ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા. હે રાજન, સ્વયં શ્રીહરિ પોતે જ અક્ષરબ્રહ્મ તેજના મધ્યે સદાય વિરાજમાન દિવ્યમૂર્તિ સાક્ષાત પરબ્રહ્મ છે. છતાં આવી રીતનું આચરણ તે ભક્તજનોની શિક્ષા માટે છે. હે રાજન, ત્યાર પછી ગોપાળ યોગીએ શ્રીહરિને પ્રાર્થના કરી તેથી પોતાના મિત્રપણે વર્તતા ગોપાલ યોગીને પણ શ્રીહરિએ ધ્યાનયોગનો અભ્યાસ કરાવ્યો, તેથી તે પણ પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતાથી બ્રહ્મરૂપની ભાવનાને પામ્યા. હે રાજન, આ યોગી ભગવાન શ્રીહરિની જ ઈચ્છાથી વર્ણિરૂપ શ્રીહરિને સર્વના સ્વામી અને સાક્ષાત નારાયણ ઋષિ જાણવા લાગ્યા કે આ શ્રીહરિ જ છે, એ જ બ્રહ્મપુરાધિપતિ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ છે. તે પોતાના ભક્તજનોની રક્ષા માટે અને પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે મનુષ્યરૂપે પ્રગટ થયા છે. આટલું જ્ઞાન થયા પછી તે ગોપાલ યોગી એક શ્રીહરિની જ ભક્તિ કરવા લાગ્યા. આ રીતે સિદ્ધયોગી મનનશીલ મુનિ ગોપાલ યોગી દ્રઢ આસને બેસી પોતાના હૃદયકમળમાં તે પ્રગટ શ્રીહરિનું જ ધ્યાન કરવા લાગ્યા. આમ ધ્યાન કરતા કરતા યોગીને પોતાના શરીરની અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. હે નિષ્પાપ રાજન, પછી તે ગોપાળ યોગી પંચભૌતિક શરીરનો ત્યાગ કરી શ્રીહરિની કૃપાથી દિવ્ય દેહને પ્રાપ્ત કરી તત્કાળ ગોલોક ધામને પામ્યા. હે રાજન, ગોપાલ યોગી ધામમાં ગયા પછી તેનો દૈહિક સંસ્કાર કરવાનો વ્યવહાર અચાનક પોતા ઉપર આવ્યો, તેથી સિદ્ધયોગી ભગવાન શ્રીહરિએ પોતાના સખા ગોપાળ યોગીની સમસ્ત ઉર્ધ્વદૈહિક ક્રિયા કરી ત્યાંથી પૂર્વમુખે ચાલી નીકળ્યા. બ્રહ્મ સ્વરૂપની સ્થિતિમાં અખંડ વર્તતા અને નાસિકાના અગ્રભાગ ઉપર જ દ્રષ્ટિને સ્થિર રાખીને ચાલતા શ્રીહરિ ધનુષમાંથી છૂટેલા બાણની જેમ માર્ગમાં અતિ ઉતાવળી ગતિએ ચાલતા હતા. શરીરનું ભાન ભૂલી શ્રીકૃષ્ણરૂપ એક પોતાના આત્માનું જ ચિંતવન કરતા કરતા આદિવરાહ તીર્થમાં આવ્યા અને ત્રણ દિવસ પર્યંત તે તીર્થક્ષેત્રમાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, આ પ્રમાણે વર્ણિન્દ્ર શ્રીહરિ જે જે તીર્થસ્થાનોમાં જતા ત્યાં ત્યાં નિવાસ કરીને રહેતા, તેથી મનુષ્યોને સ્વર્ગલોકમાંથી જાણે ગુરુ બૃહસ્પતિ પધાર્યા હોય ને જે દર્શનનો આનંદ થાય તેવો મહાઆનંદ તેમના દર્શનથી થતો હતો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ગોપાળ યોગી પાસે શ્રીહરિએ યોગાભ્યાસ કર્યો એ નામે 45મો અધ્યાય પૂર્ણ થયો.